रकम छे सरखी रीते जे पहेला पत्तामांथी एक पत्तू खेंचता તે કાળા રંગનું હોય પેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન ફૂલીનું હોય બરાબર તો પેલો પ્રશ્ન આપણે લઈએ પેલા પ્રશ્નમાં પેલું ધારો કે ખેંચેલું પતું કાળા રંગનું હોય આ ઘટનાને આપણે એ કહીએ तो P of A बराबर नीचे कितना आवशे बोलो छेद में कितना आवशे 52 52 और ऊपर कितना आवशे ऊपर कितना आवशे 26 वेरी गुड आ पहला 26 कोड़ो बोलू अल्पा के दया अल्पा हाँ जो अल्पा बेन छे ने ए पण होशियार छे पण એટલે કિંજલ એમ હતું કે જો એનું નામ લખીશ ને તો પછી મારું નામ નહીં આવે એટલે એ નામ લખતી નહોતી હવે ખબર પડી ગઈ અલ્પા બેન ની વાત બરાબર છે ચલો હવે આપણે 52 ના આવ્યો પાડીએ શું પડશે 24 દુ 52 26 26 ઉડી જાય ઉપર કેટલા વધશે પિંકલ બેન બોલો ઉપર કેટલા વધે 2 1 ઉપર કાઈ નથી એટલે 1 ને નીચે કેટલા વધશે 52 26 2 વધે 52 ક્યાંથી વધશે 26 તો આપણે ઉડાડી મૂક્યા ઓકે ચાલો બીજો પ્રશ્ન લઈએ સર આ દાખલો સમજાવો તો ફરીથી ખબર ન પડી ચલો તમને એ તો ખબર પડી ને કે કુલ પત્તા 52 હોય છે હા અને છેદ ની અંદર 52 હવે કાળા રંગના 26 પત્તા છે એટલે ઉપર 26 આવ્યા હવે નીચે 52 છે અને આપણે ભાગ પાડ્યા હવે એવું પાડ્યા 26 દુ 52 ઉપર નીચેના 26 ને આપણે ઉડાડી દીધા એટલે ઉપર કાઈ નથી એટલે ત્યાં વધે 1 ને નીચે વધે 2 સમજ પડી હવે હા સર હવે બીજો પ્રશ્ન ધારો કે ખેંચેલું પતું ફૂલીનું હોય આ જે ઘટના છે એને આપણે બી કહીએ તો પી ઓફ બી બરાબર શું થાય છેદમાં કેટલા આવશે 52 52 અને ઉપર કેટલા આવશે હવે બોલો ઉપર કેટલા આવશે घड़िया तैयार करता रहो तेर चोक बावन तो तेर तेर उड़ी जाए ऊपर नीचे ना चलो ऊपर कितना वधे 1 नीचे कितना वधे ऊपर 1 वधे और नीचे 4 वधे 1 ना छेद में 4 बराबर 4 चलो अब आ प्रश्न थोड़ो बदली ने हूं पूछू छु अया लखू छु त्रीजो प्रश्न कर राखिए खेचेलू पत्तू તે પત્તું ફૂલીનું ન હોય ફૂલીનું ન હોય બીજું કોઈ પણ હોય આ ઘટનાને આપણે શી કહીએ
तो p ऑफ c नीचे कितना आउसे કેમ 26 થઈ ગયા નીચે અલા 52 52 નીચે તો 52 જ છે પણ ઉપર કેટલા આવશે હવે 52 52 ઉપર કેટલા આવશે ઉપર 26 કેમ 26 નું 26 કેમ ચાર પ્રકાર છે દરેકના 13 13 પત્તા આવે એમાં તમારે ફૂલીને પત્તા નથી જોતા 13 પત્તા નીકળી જાય તો કેટલા વધે હવે વેરી ગુડ 39 કાળી ના 13 લાલ ના 13 ચોકટ ના 13 એટલે 39 આવશે 39 આવશે હવે અવયવ પાડો 52 એટલે 13 ચોક 52 અને 39 એટલે 13 13 52 13 13 ઉડી જાય તો ઉપર કેટલા વધે છે ઉપર કેટલા વધે છે બોલો મને કીધું 3 ઉપર 3 વધે છે ઉપર વધે એની હા આ ઉપર તો અને નીચે વધે છે નીચે 4 એટલે જવાબ શું આવશે 3 ના છેદમાં 4 વેરી ગુડ આનો ભાઈ સ્ક્રીનશોટ લઈ લો ચાલો હવે આપણે નવા પ્રશ્નો ઉપર જઈએ ક્યારેક તમને એવું કહેવામાં આવશે કે સરખી રીતે છીપેલા પત્તા અને ક્યારેક એવો પ્રશ્ન કહેવાય કે 52 પત્તાના ઢગમાંથી ઢગ એટલે ઢગલો 52 પત્તાનો ઢગલો કરો અને એમાંથી પત્તો તમારે ખેંચવાનો બરાબર તો બીજો પ્રશ્ન આપણે લઈએ છીએ 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે એટલે જોયા વગર ખેંચતા તે રાણી ન હોય તેની સંભાવના શોધો અને બીજો પ્રશ્ન લઈએ તે ચિત્રવાળું પત્તું ન હોય હવે પહેલો પ્રશ્ન આપણે ખેંચેલું પત્તું રાણી હોય રાણી ન હોય એ ઘટનાને આપણે એ કહીએ તો P of A ચાલો નીચે કેટલા આવશે 52 બોલો કિંજલબેન આજે તો કિંજલબેન ના દર્શન ન થતા 52 અને ઉપર કેટલા આવશે 51 કેટલી રાણી હોય છે કુલ રાણી કેટલી હોય છે હા ચાર કાઢી નાખવાના એટલે કેટલા આવશે ઉપર 48 બરાબર હવે 48 નો અવયવ 48 કેમ આવે કુલ પત્તા 52 હોય કે નહીં એમાંથી ચાર રાણી કાઢી નાખો
ચાર રાણી કાંઠા પર કેટલા વધે? હા બરાબર બરાબર. હવે 48 એટલે 12 ચોકુ 48 અને 52 એટલે 13 ચોકુ 52 તો ચાર ચાર ઉડી ગયા. જવાબ શું આવશે? 12 ના છેદમાં 13. ચલો બીજો પ્રશ્ન છે. તે ચિત્ર વાળું પતું ન હોય, ખેંચેલું પતું ચિત્ર વાળું ન હોય. આ ઘટનાને આપણે બી કહીએ. તો પી ઓફ બી કુલ પતા કેટલા આવશે? 52. હવે ચિત્ર વગરના કેટલા છે? 40. વેરી ગુડ. ચલો 40 નો અવયવ પાડો અને 52 નો અવયવ પાડો કે બંને માંથી કઈક ઉડે તેવું. ટિંકલ ટિંકલ આજે ચૂપ છે, કઈ બોલતી નથી. 20 દુ 40. હા 20 દુ 40 થાય. પછી આગળ આપણે પાડીએ 10 ચોકુ 40 અને 13 ચોકુ 52. ચાર ચાર ઉડી જાય તો શું મળશે આપણને? 10 ના છેદમાં 13. આ એમનો જવાબ થાય. બરાબર. તો આમનો સ્ક્રીનશોટ પાડી લો.